સદા સદા મા બાપ ભગવાન અને માતાજી ને ભાવ કરવાનો કે હે મા, જેવું ફલ તમે અર્પણ કરીએ છીએ એવું ફલ મને મારા પરિવાર ને જન્મો જન્મ આપનારા બનજો. ઇદમ ફલમ મયા દેવા સ્થાપિતા પુરુષાસ્તવ હે નમે સબલા વાતીર ભવે જન મને જન મને ન દેવ કરે વિશેષાર કે ભલા પાડ્યા મે તમો બે હાથ જોડી પગે લાગી ગણપતિ દાદા ને માં કુલદેવી નો સ્મરણ કરીએ કે તમારી પૂજા ની અંદર કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરનારા બનજો. વિગાનેશ્વરાય વરદાય સુરા પ્રિયાય લંબોદરાય સકલાય જગદ વિતાય જગનનાય સુજ્ઞાન વિભૂષિતાય ગૌરી સુતાય ગણના ધનમો નમસ્તે. માતા ભવાની મા જનકો ભવાની બંધુર ભવાની મા ભગિની ભવાની પાણી મૂકી દેવાનો ગણપતિ દાદા અને માનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી ગણપતિ મહારાજ જય કુલદેવી અરબુદા કરોડો રૂપિયા ખર્ચ્યા હોય પણ જો ભાગ્ય નો ઉદય કે પુણ્ય નો ઉદય ના થતો હોય તો તમે યજમાન તરીકે ના બેસી શકો. આજે તમારી જગ્યાએ બીજા કોઈને બેસાડવા પડે. આજ ભગવાન અને માતાજી ની કૃપા થઈ અને આપણા ભાગ્ય નો ઉદય થયો છે એટલે આપણે યજમાન તરીકે બેસી શક્યા છીએ, બરાબર ને? તો આજ ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે પુણ્ય વાચન પ્રયોગ કરીએ. હવે દરેક યજમાન જમણા હાથમાં ફૂલને ચોખા લઈ લ્યો અને ભગવાન બ્રહ્માજીનું સ્મરણ કરીએ. ઓમ પૂજાનો જે પડિયો છે પડિયામાં પુષ્પ ને ચોખા લોટા ઉપર પધરાવી દેવાના અને હવે કલશ ને બંને હાથ અડગાડવાના. બ્રહ્મા આદિ દેવો નું આવાહન કરીએ કે કલશ સી જામ ગય વિષણો અને કંઠે રુદ્ર સમાશ્રિતા બે હાથ જોડી પગે લાગવાનો અને દેવ દાનવ સંપાદે મધ્યમાને મહોદધો કુંભો વિજતો વિષ્ણુ ના સ્વયા પ્રાર્થના પૂર્વક તેત્રીસ કરોડ દેવો છે એમાંથી કોઈ દેવ સમા મળ્યા તમારી અંગાતે વાતચીત કરી ના. એમાંના ચાર દેવ એવા છે ને કે રૂબરૂ વાત કરેલી છે. એ કયા ચાર દેવ? તો પેલા નંબર ના દેવ માતૃ દેવો ભવ, જે માએ તમને જન્મ આપ્યો એ મા આપણા માટે પહેલા નંબરના દેવ થયા. બીજા નંબરના દેવ આપણા પિતા પિતૃ દેવો ભવ. ત્રીજા નંબરના દેવ આચાર્ય દેવો ભવ અને ચોથા નંબરના દેવ અતિથિ દેવો ભવ.
આ ચાર દેવોને આપણે નજરે જોયેલા છે, એટલે આ ચાર દેવોનો એ કલશ ઉપર આપણે આવાહન કરશું. ઓમ માતૃ દેવો ભવ, માતૃ મે પૂજ્યામિ, પિતા પિતરો દેવો ભવ, પિતૃ મે પૂજ્યામિ, અતિથિ દેવો ભવ, અતિથિ મે પૂજ્યામિ, આચાર્ય દેવો ભવ, આચાર્ય મે પૂજ્યામિ, બધા ચોખાથી આ બધા આવી દેવાના સંબોધી અગંદમાલિયા દે બ્રાહ્મણ સ્વસ્તિ વાચય ધર્મ કર્માણી માંગલ્ય સંગ્રામે અદ્ભુત દર્શને. તમને ફૂલની માળાઓ આપેલી છે, એટલે કે ફૂલના હાર આપ્યા છે. દરેક યજમાનો એ પકડી લેવાના બે હાથમાં, અને આજમાં જગદંબા હરબુદા પાસે આપણે આશીર્વાદોની યાચના કરીએ. તો પહેલા બહેનોએ માગવાનો શું કહેવાનો, કે મારા પતિની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશમાં જેવા ગુણો હતા એવા ગુણો પ્રાપ્ત થાય. પછી પુરુષ યજમાને માગવાનું આવે તો કહેવાનું કે અમારી પત્ની મનોરમ્ય સ્વભાવની હોય, હસ્તામુખી કોઈ પણ અતિથિનો સત્કાર કરવા વાળી હોય, અમારા સ્વભાવને અનુકૂળ હોય, અને છેલ્લે આપણા કુળને તારવા વાળી પત્ની હોય, એવી માંગણી કરવાની. બરાબર. ઓમ પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. અન પતની મનોરમ દેહિ મનોવૃત્તાનુસારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવ. જેટલા જોડકા બેઠા છો ને, એટલી બહેનો તમારા પતિદેવ ને પહેરાવી દો. અને પછી પુરુષ યજમાનો તમારી પત્ની ને પહેરાવો. એકલા યજમાનો બેઠા છો એ જાતે પહેરી લેવાની. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ. અને જેટલા યજમાન ભાઈઓ યજ્ઞ માં બેઠા છો ને, ડાબો પગ પાછળ વાળી દો, જમણો પગ ઉભો કરી દો, વિરાસન બેસી જાઓ. જેમ હનુમાનજી મહારાજ ઊંચા બેઠા છે ને, એવી રીતે ઊંચા બેસી જાઓ. દરેક બહેનો, પેલો તમારો લોટો છે ને, તમારા પતિદેવ ના બંને હાથમાં આપો. અને ઘરા રવિંદ પદા રવિંદ મુખા રવિંદ વિના મારા ગ્રુપમાં આ ઉમિયા સ્ટુડિયો વાળી લિંક મોકલી દો, અને બીજા લોકો ચેન્જ કરી દે. વિષ્ણુ પ્રધાન જતેનાય પ્રમાણેન પુણ્યાહં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુતિ પ્રવંદો પ્રવંદો પ્રમાણેન પુણ્યાહં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ. લોટો છે ને તમારા કપાળે અડકાળો, દપન્ન શ્રેયમ મલલાટે દુર્ગવ. પછી તમારી ધર્મપત્ની ના કપાળમાં અડકાળી દેવાનો, અને લોટો નીચે મૂકી દેવાનો. શ્રેયસવી પ્રતિગૃહ્યતા સિદ્ધા બેસી જવાનો. બ્રાહ્મણા નમસ્તે અક્ષતાંગ્રહી દવા. આ બ્રાહ્મણ દેવતાઓ પ્રસન્ન થયા, એટલે પાંચ પ્રકારના આશીર્વાદોની યાચના કરીએ. અને માગવાનું કહેવામાં આવે તો શું માગવાનું, તો પહેલા નંબરે કહેવાનું મારા પુણ્યનો ઉદય થાય, બીજા નંબરે અમારું કલ્યાણ થાય, ત્રીજા નંબરે અમારા કુળની વૃદ્ધિ થાય, અને ચોથા નંબરે અમારા આયુષ્યનો વધારો થાય, અને છેલ્લે લક્ષ્મીજી કાયમ માટે અમારા ઉપર પ્રસન્ન રહે, હે ને, એવા આશીર્વાદો માગીએ. ઓમ બ્રહ્મ પુણ્યમ હરિયંજક સૃષ્ટે ૃદ્ધિ કર્મ કર્મ ૃદ્ધિ કર્મણા ભો બ્રાહ્મણા
સ્વસ્તિમ પ્રવંદો પ્રવંદો ચલો યજમાન ભાઈઓ ચમચી ભરી પાણી રાખો, કરેલી પૂજા ભગવાન બ્રહ્માજી ને અર્પણ કરીએ અને ઈંડા પુણ્ય હવાદ ના ઘેન કરમણે ભગવાન પ્રજાપતિ અને જેટલા ધોડકા બેઠા છો ને એટલા તમારી પતિ પત્ની નું આસન બદલી નાખો. પુરુષ ના આસને બહેનો બેસી જાઓ, બહેનો ના આસને પુરુષ યજમાન બેસી જાઓ. અને હવે અમારા બ્રાહ્મણ દેવતા તમારા ઉપર રાજ્ય અભિષેક કરશે. ઓમ સુલેન માહિનો દેવી પાહી ગણગે ન જાંબિગે ગંડાધની ન પાહી જાબજિયા નિશને ન જા અમર રક્ષ પ્રદેશ તામ જા જંડિગે રક્ષ દક્ષિણે બ્રાહ્મણી નાદ મહૂલસ્ય ઉત્તર શાંતરેશ્વરી. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગત મૃત્યુંજરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને અને ત્યાં બેઠા પછી યજમાન ભાઈઓ ચમચી ભરી પાણી રાખો, કરેલી પૂજા દક્ષિણા દાન નો સંકલ્પ કરશો. અભિષેક કરતો પીઓ બ્રાહ્મણે પીઓ યથોત્સામ દક્ષિણામ દાસીએ પાણી રાખો. અને જો અત્યાર સુધી પાણી પકડવાનું આવે એટલે એમ કહેવામાં આવતું હતું કે બેન જમણો હાથ અડકાડો, તમને એમ થાય કે મહારાજ અમને ચમચી કેમ નહીં પકડવા દેતા હોય, પણ અત્યાર સુધી તમારી પાસે અધિકાર ન હતો. કેમ? કારણ કે તમે ઘરમાં પાંચ પ્રકારના પાપો કરીને રસોઈ બનાવો છો. કયા પાંચ પાપો કરો છો ખબર છે? સવારે ઉઠો એટલે ઘરમાંથી કચરો સાફ કરો, સાવરણીની ઝાપડથી જીવ જંતુ મરી જાય નો દોષ લાગે. બીજા નંબરે તમે ચૂલો અથવા ગેસ સળગાવતા હશો, ચૂલો અથવા ગેસ ચેતાવો હોય તો લાકડાને ખંખેરવા પડે ને પછી ચૂલામાં મુકાય, આગલા દિવસની રખ્યા બહાર કાઢી નાખવી પડે ને પછી એને ચેતાવાય. પણ ઘણી વાર તમે મોડા પડ્યા હોય એટલે સીધા લાકડા મૂકી દો, અંદર કેરોસીન નાખીને ચેતાવી દોશો, અંદર ઉધાઈ જેવી જીવજંતુ મરી જાય નો દોષ લાગે. પછી ત્રીજા નંબરે નળે પાણી આવે છે, પાણી તમે ઘડીને ભરો, પાણી ઘડીને ભરો એટલે બેક્ટેરિયા જેવા નાના નાના જીવજંતુ હોય એ પાણી વગર રહી ન શકે, એ જીવજંતુને હિંસા થઈ જાય નો દોષ લાગે. ચોથા નંબરે વ્યવસ્થિત તરણો સાફ ના કરી હોય તો એ ઘંટીમાં મૂકી આવો, કોઈ જીવજંતુને હિંસા થાય નો દોષ લાગે. અને પાંચમા નંબરે આપણા ઘરની અંદર મિક્સર છે, મિક્સરમાં કોઈ પણ વસ્તુ દળવી કે ખાંડવી હોય તો એને વ્યવસ્થિત સાફ કરવી પડે. પણ ઘણી વાર આપણે મોડા પડ્યા હોય એટલે સીધો પ્લગ પર આવી સ્વિચ ચાલુ કરીને મિક્સરમાં કોઈ પણ વસ્તુ દળી કે ખાંડી નાખીએ છીએ, એમાં કોઈ જીવજંતુની હિંસા થાય નો દોષ લાગે. હવે દરરોજ આવા પાંચ દોષો લાગે, એમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે? તો દરરોજ પહેલી રોટલી ગાય માટે બનાવી પડે, છેલ્લી રોટલી કૂતરા માટે બનાવી પડે. એ ન કર્યું હોય તો દરરોજ અગ્નિનારાયણ ભગવાનને પાંચ આહુતિ ઘીની આપવી પડે. એ ન કર્યું હોય તો દરરોજ એક સીધું મંદિરમાં આપવો પડે. અને આ બધું ના કર્યું હોય તો આવા ધાર્મિક ક્રિયાનો આપણને અધિકાર પ્રાપ્ત ન થાય. એટલે આજના યજ્ઞ નિમિત્તે જેટલા બહેનો બેઠા છો ને, કાલે પરમ દિવસે જ્યારે તમને સમય મળે ત્યારે એક 500 ગ્રામ ચોખા લેવાના, ઉપર જે ઈચ્છા થાય દક્ષિણા મૂકવાની, અને મહાદેવનું મંદિર હોય ત્યાં ગળાપી દેવાનું, અને પછી દરરોજ પહેલી રોટલી ગાય માટે બનાવવાની અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવાની, બરાબર? બચ્ચોની રોટલી બધાને જમવા માટે આપવાની. તો આવો અહીંયા હું તમને વૈષ્ણોદેવ સંકલ્પ કરાવું. ઓમ મા સમેન કરમણે વિહિતમ વૈષ્ણોદેવ કરણ ફળ પ્રાપ્તિ અર્હતમ પ્રદક્ષિણામ Yeah.
Thank you.
મજા આવે.
વયની વાત કરું, રાતની અંતે નોકરી હતી. ભાઈ ભાઈ ના જોવા બે રહ્યા કોર્સો હોય, એસા થાય ને એસા થાય, બહુ ફોન આવે. વેબસાઇટ ટીવી આપણે બદલી કેવું કે અમે 500 જણ ત્યાં મોકલી. અરે ભાઈ વના પર જુઓ, જેમ કે વના પર જુઓ રાજીવ ગણેશભાઈ ચૌધરી, વિક્રમભાઈ નામજીભાઈ એમની નસ્બી પત્રા પેટી ભેટ આપેલ છે. ગુરુ શ્રી ખુદા માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે સંસ્થાના ઉપયોગ માટે તેનો સદુપયોગ કરીએ. ચૌધરી રમેશભાઈ ગેમનભાઈ 500 રૂપિયા ખાટાઓમાં, ચૌધરી બીજુભાઈ બધેભાઈ હેમંત થોડા 200 રૂપિયા, મદરમ ટ્રાન્સપોર્ટ ગોધડિયા 500 રૂપિયા, શ્રી રામ ભરોસે 100 રૂપિયા, ચૌધરી લક્ષ્મણભાઈ સુમાભાઈ બાપુપુરા 100 રૂપિયા, ચૌધરી મોહનભાઈ કાંતિભાઈ ઇન્દ્રપુરા 100 રૂપિયા, ચૌધરી દેવીભાઈ ગોહનભાઈ ખાટાવા 500 રૂપિયા, ચૌધરી મોહનભાઈ ખોરાભાઈ હિંમતપુરા 50 રૂપિયા, ચૌધરી વિજયભાઈ દેવાભાઈ હિંમતપુરા 50 રૂપિયા, રામ ભરોસે 50 રૂપિયા, ચૌધરી ડાયાભાઈ જયજીભાઈ સમૂહ 500 રૂપિયા, ચૌધરી બધેભાઈ સમૂહ 100 રૂપિયા, પટેલ કમલેશભાઈ માણેકલાલ ભત્રીજા 201 રૂપિયા, ચૌધરી બધેભાઈ વિલજીભાઈ ખેડા અબુદાનગર 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા. બોલો શ્રી અર્પુદા માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. દેવડા ધનાજી કિશિયાજી 100 રૂપિયા, ચૌધરી નવજીભાઈ પ્રભુદાસ 101 રૂપિયા, રાકેશભાઈ સુનૈયા 500 રૂપિયા, ચૌધરી પ્રગાભાઈ સમૂહ 100 રૂપિયા, મોનાભાઈ જીશનભાઈ સમૂહ 100 રૂપિયા, અંબાલાલ સદાભાઈ સમૂહ 500 રૂપિયા, ચૌધરી મંજીભાઈ ગણેશભાઈ ખાટાઉબા ઇન્ટરનેશનલ સ્કૂલ 2000 રૂપિયા, ચૌધરી પ્રવીણભાઈ કરશનભાઈ 500 રૂપિયા, ચૌધરી નવજીભાઈ ભવાભાઈ હેમંતપુરા 200 રૂપિયા, ચૌધરી દસુભાઈ કાંતિભાઈ 100 રૂપિયા, જગદીશભાઈ કેશવભાઈ હેમંતપુરા 100 રૂપિયા, ચૌધરી કેશવલાલ દીપકભાઈ કેશવલાલ 500 રૂપિયા, પટેલ ભાઉભાઈ 200 રૂપિયા, પ્રજાપતિ મંગરભાઈ પારસા 100 રૂપિયા, ચૌધરી જીવનભાઈ કિશાભાઈ હિંમતપુરા 100 રૂપિયા, ડાયાભાઈ કિશાભાઈ હિંમતપુરા 100 રૂપિયા, શંભુભાઈ કાનજીભાઈ કામલપુર 500 રૂપિયા, રામ ભરોસે 100 રૂપિયા, ચૌધરી ભાઈઓ સમાલગઢ 1001 રૂપિયો, ચૌધરી જોતાભાઈ નિશનભાઈ ખાટાઉબા 1000 રૂપિયા. બોલો શ્રી અર્પુદા માત કી જય. યજમાન શ્રી સત્વદેવ બુદ્ધ પોતાનું આસન ગ્રહણ કરો ભાઈ.
યજમાન ભાઈઓ, યજમાન ભાઈઓ અને બહેનો પોતપોતાનું આસન ગ્રહણ કરો, આસન પર આવીને બેસી જાઓ. Thank you.
ब्रह्मणे नमः।
સ્થાપયામિ સ્થાપયામિ વૃંદાય નમઃ સ્થાપયામિ સ્થાપયામિ મહારુદ્રાય નમઃ રુદ્રમાવયામિ સ્થાપયામિ સો પ્રતિષ્ઠા વરદા ભવતે બે ડાળા ચોખા મૂકો ફરીથી આસનાર્થે ચોખા મૂકી દેવો પડિયામાં ત્રણ ચમચી થાળીમાં પાણી મૂકો પદ્ય ત્રણ ચમચી પાણી મૂકવાનું અરિજ્ઞાન તરેના હવે પૂજાની થાળી માંથી ફૂલ લેવાનું કંકુ ચોખા અબિલ ગુલાલ વાળું કરવાનું પડિયામાં મૂકવાનું સગડો બજાર રાજુભાઈ ને ગળું ના પડે હા ફૂલ ને ગળું ના પડે મગો સગળ ઉપચાર અર્ધે ચલો પાણી ની થાળી માં ત્રણ ચમચી પાણી ફરી ની મગો વાયુ રૂપેણ બીજું રૂપેણ ભગવાન ભોળાનાથ ને જપાડશુ પ્રાણાય પ્રાણાય ધ્યાનાય ઉદાનાય સ્વાહાય ચલો એક ચમચી ભરી પુરુષ એકલા પાણી મગજો પર બ્રહ્મણ મધ્યપાન ચમચી ખાલી કરી દો રાજુભાઈ ચમચી મૂકી દેવાની ફરીથી દીવો ન જમાશું ડાબા તો પડદો કરે પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા જમાનાય સ્વાહા ચાર ચમચી પુરુષે પાણી મૂકવું હસ્ત પક્ષાલ રામ ભગવાન ભોળાનાથ ને નવગ્રહો ને વંદન કરો છો બ્રહ્મા મુરારી ત્રિપુરંતકારી ભાનુ સદેવ ભવાની શંકર મહારુદ્રાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ ચલો પુરુષો ચમચી ભરી પાણી બગડો ભય સંકલ્પ અનુસારેણ આદિત્યાદિગ્રહ મંડળ દેવતાને મહારુદ્ર પ્રિય ફરી બગરો સંકલ્પ અનુસારેણ મધ્યપીઠ સર્વત્ર ભદ્રમંડળ દેવતા સ્થાપન પ્રતિષ્ઠા પૂજનાંજાગારીશે ચમચી ખાલી કરી ડાબાટમાં ફરીથી ચોખા પકડો અહીંયા મા ભગવતી અર્બુદા મધ્યપીઠમાં આવી છે પણ એની 52 શક્તિપીઠો ને આપણે અહીં લાવશું એમ 52 શક્તિપીઠો ને આવાહન કરોશો પીઠના દેવ યંત્રના દેવ મંડુકારી દેવ આમનું આવાહન કરોશો તો પહેલા ચોખા પકડી રાખી એના પર જમણો હાથ ઢોકી અને મા શક્તિપીઠો નું આપણે ધ્યાન રાખો રાજેશ્વરી જગદંબિકાયન માં ધ્યાયા મે બબે દાણા ચોખા મૂકવાનો વિધિ ચાલુ કરો છો એકાદશ રુદ્રે પિયો નમઃ ગંધર્વાપ્સરેભ્યો નમઃ સ્કંદાય નમઃ
ચોખા પકડી રાખવાના એક ફૂલ લઈ અને માતાજી નું બતાવી દો ઓમ બા સરોદો ભદ્ર મંડળ દેવતા પ્યો નમ સગલો બજારા નિરંતા શત વિશ્વાન સમર્પિયા મે એક ફૂલ બતાવી દો ચોખા રાખો ડાબા ની અંદર હવે જો નમ શબ્દ સંભળાય એટલે બબ્બે દાણા ચોખા બતાવતા જજો રેમ મા પૂર્વ મીઠાય નમ રેમ મા પરમ પૂર્વ મીઠાય નમ રેમ કામ ગુરુ મીઠાય નમ રેમ પર મુંડાન મીઠાય નમ રેમ મા માત્ર મીઠાય નમ રેમ જન જાલંધર મીઠાય નમ રેમ પર કોલ્હા વિને મીઠાય ચોખા રાખી બે હાથ જોડી પગી લાગી રહ્યો રીમ ગુરુવે નમઃ રીમ પરમ ગુરુવે નમઃ રીમ વૈષ્ણવ ગુરુવે નમઃ રીમ ગુરુ વંદે નમઃ રીમ માતૃ પિતૃભ્યં નમઃ રીમ ગણપતે નમઃ રીમ દુર્ગાયે નમઃ રીમ સરસ્વતી નમઃ અમૃતાવરણાય નીલાય શિવજી Thank you.
Thank you.
સોમવારે આવજો ને. રાવણ પ્રહલાદભાઈ લક્ષ્મણભાઈ ગોજારીયા 100 રૂપિયા,
પટેલ અમૃતભાઈ કાળીદાસ પારસા 100 રૂપિયા, ચૌધરી મોહનભાઈ ગણેશભાઈ હિંમતપુરા 100 રૂપિયા, રામ પડોશી 200 રૂપિયા, પટેલ રાજુભાઈ સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રિક ગુજારિયા 100 રૂપિયા, પટેલ અરવિંદભાઈ બાપુદાસ ગોધાડિયા 100 રૂપિયા, ચૌધરી દયાભાઈ હાથીભાઈ અમરપુરા 500 રૂપિયા, શ્રી રામ ભરોસે 100 રૂપિયા, પટેલ નરેશભાઈ જેઠાલાલ રોધેજા આપણા પૂર્વ શિક્ષક 200 રૂપિયા, ચૌધરી અંબાલાલ કાનજીભાઈ ગેડા અબુદાનગર 500 રૂપિયા, ચૌધરી જશનભાઈ મણાભાઈ પ્રતાપપુરા 100 રૂપિયા, ચૌધરી મુલજીભાઈ લક્ષ્મણભાઈ બાલવા 500 રૂપિયા, પટેલ હરીનભાઈ સોમાભાઈ ડૉક્ટર ચાંદીવાળા મૂળ આપણા ખટાબાવાળા 500 રૂપિયા, ન્યાય કનુભાઈ પારસા 100 રૂપિયા, પટેલ ભાઉભાઈ કુંજલદાસ પારસા 100 રૂપિયા, ચૌધરી રમેશભાઈ શંકરભાઈ સમૂહ 500 રૂપિયા, પ્રજાપતિ દયાભાઈ મોતીરામ બોર 100 રૂપિયા, બોલો શ્રી અર્બુદા માત કી જય.
ભોજન ના દાતા, બહેનો ના ભેગના સ્વાગત ના દાતા, ચૌધરી ભાઈ બધા મિત્રો, ગુરુશ્રી બધા માત કી જય. ચલો દરેક મહેમાનો તમારી વાણીમાં ખાનગી પ્રણતી પાણી મૂકવાનો અવકાશ તમારી પાણીની થાળીમાં એક વખત પાણી મૂકી જવાનો બ્રહ્મણે નમઃ તે પાણી જલાય ફરી આરોગ્ય અર્પણ કરવાની અમરાનાય સ્વાહાય સ્વાહાય નમસ્કાર કરવાના કરુણ વર્ધી અર્થે સમર્પયામિ ભોગી ફલ તાંબુલા સમર્પયામિ દક્ષિણ કર્મદંત્રિણામિ રાજુભાઈ તમે ચમચી ભરી પાણી પકડી રાખો, બે તમે હાથ અડાડો, બાકીના યજમાનો પગી લાગી રાખવાનો. જો આ સંકલ્પ જેથી કરી આ જવતલ ખીર અને આ ઘી આ બધું બ્રાહ્મણોને સમિત કરી દઈએ, જેથી કરીને બ્રાહ્મણો મંત્રો દ્વારા આ દેવોને આહુતિ આપી શકે એનો આપણે આ સંકલ્પ કરીશું. ઓમ ઇદમ સંપાદિત સમી ચરુ તિલજ્યા દેહે વિત્રયાક્ષમાણ દેવસ્ત સભ્ય સભ્યા મયા પરિનંદમ વધારે વધારે મૂકી દેવાનો. ચલો તમે બંને જણા ઊભા થઈ અહીંયા અગ્નિકુંડ આગળ આવી જાઓ. ચલો બાકીના યજમાનો એ બે હાથ જોડી પગી લાગી રાખવાનો. અહીંયા ગણપતિ દાદા ને આપણે અહીંયા આહુતિ અર્પણ કરીશું. હરિ અમ્મા ગણાનંદ ગણાબાદી ગૌ હવા મહે પ્રિયાનંદ પ્રિયાબાદી ગૌ હવા મહે નિધિ સૂર્ય ઘોટે સમપ્રભા સર્વ કાર્યે સર્વદા ગણપત વિનાયકાય નમઃ કેવલમ પ્રાધેન ચતુર બ્રાહ્મણાનામ મધગ્રહો મંબઃ. ચલો તમારા આસન ઉપર યજમાનો બેસી જાઓ. ચલો દરેક યજમાનો એ મનની અંદર હોમ નમઃ શિવાય મંત્રનો જપ કરતું રહેવાનો. એ આપણે ગ્રહણ કરી આવીશું. ઓમ જપાકુશમિંગા સમરસ્વી અમ્મહાદૃતે સર્વા ભગ્ન પરદુષ્મિન દિવાકર સૂર્યાય 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 ચંદ્રમસે 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 ચંદ્રમસે
ശാമൃത്തേണം പ്രതിബംബുദേവാരഞ്ജാരുണഞ്ജാഗുരോഗഞ്ജനസന്ധിമാജലേ Yeah.
Yeah.
નજીક લઈ નજીક લાવો ને માતાજીના વાર્ષિક પ્રસાદ ના દાતા ચૌધરી દર્શનભાઈ કચડાભાઈ, માતાજીની ધૂપ અગરબત્તી ના દાતા જયંતિભાઈ શોકાભાઈ, મોહનભાઈ જીશનભાઈ નો એક્સ્ટ્રા પ્રદાન કરાવો છું. બોલો શ્રી પૂજા માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. જગ્યા ખાલી છે, નમ્ર વિનંતી છે
જે આજે જાહેરાત થઈ શકે છે અને નામ લખાઈ શકે છે. ચલો પકડી લો, પકડી લો. પ્રજાપતિ જીવાભાઈ 100 રૂપિયા પાર્સા, રામ ભરોસે 510 રૂપિયા.
બધી ઘટી જાય
ઓફિસ ને તાત્કાલિક આલી ને એક ગાળો પડી મેલી હોય તો હું કઈ જોઈએ ચાલુ માલ દીધી એટલે કોઈ પણ ઘસો ઘસો એટલે થોડું થાય છે નોર્મલ તો પેલા ના ના અને હુકાવાનો કોઈ મતલબ નહીં ઓઇલ ઓઇલ વાળું આવે એટલે બહુ ના પડે ઓટોમેટિક આગળ ઘૂસી જાય ને એટલે પછી આપણું ઉપર ઘસવાનું નહીં એટલે કિનાલ દેવાની કેમેરાનો
વિશેષ તમે બંધ કરો કલાક આરામ કરો, કોઈ હાલ પ્રોગ્રામ નથી. કલાક આરામ કરો. કલાક બે કલાક આરામ કરો. કહું જમણવારે લગભગ બધો પતી ગયો. તમે આઉટ થો તો બંધ કરું. એક જ જણ બોલો, જોવાનું બંધ કરો તો બંધ કરું. મહેમાનો જે જમવા બાકી હોય, બહેનો જમવા બાકી હોય, એ સત્વરી પ્રસાદ લઈ શકે છે. આપણા વડીલોને નમ્ર વિનંતી કે છેલ્લે જે લાસ્ટ ટેબલ છે એ જમવા માટેનું કાઉન્ટર કેવો જમી લે. ઠાકોર જવાન ની લેવાની પારસા 100 રૂપિયા. ખબર
હા બોલો પચાસ રૂપિયા કામ કરું છું એવું
ઓર્ડર આવશે.